ચોમાસું ગમે કે ન ગમે, મજા મને પાડો બધા, ચોમાસામાં મજા કરો છો કે નહીં? તો ચોમાસાનું જ આપણે કાવ્ય છે, બરાબર ને? ચોમાસાનું કાવ્યમાં શું હોય? ચોમાસામાં શું આવે? તો કે વરસાદ. કેવો પડે? તો કે પોટલા પડે, જો ઝાઝો પડે એટલે પોટલા પડ્યો, અને ધીમો ધીમો પડે એટલે ઝરમર ઝરમર, રીમઝીમ રીમઝીમ કહેવાય, બરાબર ને? ચાલો તો આપણે કાવ્ય લાસુ અને થોડુંક તમને સમજાવીશ પણ. ચાલો હવે જોઈએ પેલા ગીત. રીમઝીમ રીમઝીમ વરસે કોરા, ધરતી પર તો આવ્યા છે. જો હવે રીમઝીમ રીમઝીમ ઝરમર ઝરમર વરસાદ વરસે, ત્યારે કેવો વરસે છે? તો કે ઝરમર ઝરમર વરસાદ વરસે છે, બરાબર ને? ધરતી પર, ધરતી એટલે આપણી જમીન, બરાબર ને? જમીન ઉપર આપણે વરસાદ પડે અને આપણી ધરતી આખી ભીંજાઈ જાય. ધરતી ભીંજાઈ જાય પછી શું થાય? તો કે જ્યાં ત્યાં બધા જ નાના નાના ઘાસ ઉગી જાય, બરાબર ને? તો ધરતી પર તો આવ્યા છે, તો કે ઝરમર ઝરમર વરસાદ વરસે, અને ખોરા એટલે એના વરસાદના ટીપા એ ધરતી પર આવી જાય છે. કોણિયા ખોરાના પગમાં ઝાંઝરિયા પહેરાવ્યા છે. જો તમને એમ કે છે કે આ કોળી આ ખોરાના, ખોરાને એટલે આ વરસાદના ટીપાને પગમાં ઝાંઝર પહેર્યા છે, તો આપણે ટીપા પડે તો કેવો અવાજ આવે? ટપ 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 ટપ, ઝાંઝર વાગે ને? તમે ઘણા નાના બાળકો હોય, નાની ગર્લ્સ હોય, એ ઝાંઝરી પહેરે અને ચાલે એટલે ખમ 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 છમ 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 એવો અવાજ આવે. એવી રીતના આ વરસાદનો પણ ટપ 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 અવાજ આવે, બરાબર. એમ કે છે કે કોને પહેરાવ્યા છે ઝાંઝરિયા? થાય મને કે દોડી દોડી, મને એમ થાય છે કે હું દોડી દોડીને જોવા જાઉં, આંગણામાં જોવા જઈ આવું હું. તો એમ કે આ કેમ થાય મને કે દોડી દોડી આંગણામાં જઈ આવું હું? એટલે એમ થાય છે કે આ પાણીના ટીપા પડે છે ત્યારે હું, મને એમ થાય છે કે હું જલ્દી આંગણામાં જાઉં અને એને ટપોરાને જો કે કેવા પડે છે, કે કેવા ઝાંઝરિયાની જેમ છમ 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 છમ, પણ આપણે ટપ ટપ થાય, બરાબર? વરસાદના કોરા હોય ટપ ટપ થાય. સાવ ટબુકલા એ કોરાને ખોવામાં લઈ આવું હું. જો સાવ ટબુકલા, હવે નાના બાળકો હોય એને આપણે એમ કહીએ છીએ ને, કેવું ટબુકલા જેવું છે, બરાબર ને? તો પણ આ વરસાદનું કોરા પડે, એના વરસાદ ટપકે ત્યારે ઘણી વાર નાના નાના પડે, ત્યારે મોટા મોટા પડે, મોટા મોટા પડે ત્યારે એમ કે પોટલા જેવો વરસાદ પડ્યો. પણ આ તો એમ કીધું છે કે સાવ ટપકલા એ કોરાને, નાના નાના ટપકે છે પાણીના ટીપા, એવું જઈને ખોબામાં લાવો અને મજા કરો. હાથમાં પાણી પડે બધા બાળકોને બહુ ગમે, ઘણા બાર નાવા માટે પણ ભયા જાય, બરાબર ને? કોણ દેશ થી આવે કોરા, કોણ દેશ એ જાસે જી. જો એમ કે છે કે ક્યાં દેશ થી આવે છે, તો વાદળ આમ જતું હોય, બરાબર, વરસતું જાય અને ધીમે ધીમે આગળ વહી જાય, એમ કે ક્યાં દેશ થી, એટલે એક ઠેકાણે થી એક દેશ માંથી આવે અને બીજા દેશ માં જાય, પણ આપણે વાદળ જતું જાય અને વરસતું જાય અને દૂર જાય, ક્યાંથી વરસે અને ક્યાં જશે. જળ 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 સૂરજ તેજે, મરક મરક મરકાશે જી. જો સૂરજ તેજે, સૂરજ સવારે ઉગતો હોય તો એ વરસાદ આવતો હોય, અને મરક મરક એટલે સાવ ધીમું ધીમું હાસ્ય મરકાશે, ધીમું ધીમું હાસ્ય, ધીમું ધીમું હાસ્ય કરશે. કોણ તને મોકલતું ખોરા, કોણ તને બોલાવે છે, એટલે એમ કે છે કે કોણ તને મોકલે છે આ વરસાદ, તો કે આ વાદળ માંથી વરસે છે, બરાબર ને? ક્યાંથી આવે છે ખોરા, તો કે વાદળ. કોણ તને બોલાવે, તો કોણ બોલાવે, તો કે ધરતી પરના માણસો વરસાદને બોલાવે. શું કામ બોલાવે? કે આપણી આપણો ખેતી પ્રધાન દેશ છે, બરાબર ને? વરસાદ આવે તો આપણે આ ખેતરમાં પાણી ભરાય અને પાણી આવે અને જમીનની અંદર ઉતરે અને આપણે અનાજ લાવીએ અને આપણને અનાજ ઉગે, એટલે કે છે કે કોણ તને બોલાવે, તો કે
બીજી બાજુ જાય, બરાબર ને? વાદળા તો તમે ઉપર જોશો એટલે ઈ દોડતા જ હોય, દોડતા જ હોય, ક્યાંથી આવશે ને ત્યાં જશે, અલગ અલગ થી ક્યાંથી આવે અને ત્યાં જાય છે. ચાલો, બરાબર ને? આ ગીત તમે ગાજો અને પાકું કરજો, બરાબર ને? હવે જો ખોરા, ખોરામાં ખોરા પડ્યા અને છોકરા નવા દોડી ગયા. ત્યાં શું થયું કે છોકરા નવા દોડી ગયા. વરસાદ આવે ત્યારે બાળકો નાવા જાય, પછી પાણી જાતું હોય એમાં શું મૂકે બધા બાળકો? નાની નાની હોડી બનાવીને મૂકે. ઘણા બાળકો તો સાટીકડા કાપડા મૂકે એટલે થતું થતું પાણીમાં જાય. નાનકડો પીકુ ખુશ થઈ ગયો કારણ કે એની હથેળીમાં એને આછા વરસાદના કોરા ઝીલ્યા. જો તમે પણ બહાર જાઓ અને વરસાદના ટીપા પડતા હોય એમ ઝીલો, બરાબર ને? આછા આછા એટલે થોડો ધીમો ધીમો વરસાદ પડતો હોય ત્યારે, અને એ ઝીલ્યા એટલે હાથમાં લીધા, બરાબર ને? જો ટબુકલા, તો ટબુકલામાં મેં કીધું ટબુકલું કોને કહેવાય? સાવ નાના હોય આપણે એને ટબુકલું કહી છી. ટબુકલા તો કે ટબુકલા છોકરાઓ વરસાદમાં દોડા દોડી કરતા હતા, એટલે કે નાના નાના બાળકો વરસાદમાં દોડા દોડી કરતા હતા. વરસાદ આવે એટલે નાચતા જાય, કૂદતા જાય, પાણીના ખબોચા કર્યામાં ઠેકડા મારતા જાય, અને ઘણા બાળકો તો સાયકલ લઈને જાય અને ખાડામાં પાણી ખાડામાં હલાવે અને એકબીજાને ઉડાડે પાણી, એવી પણ રમત રમતા જાય, બરાબર ને? તો જો 6 મહિનાનો બકુલો બધાને એટલો વહાલો લાગતો કે એ ટબુકલા છોકરાને સૌ રમાડતા. એવી જ રીતે આપણે વરસાદને પણ રમાડતા હોય, બરાબર ને? હવે જો આપણે આ ગીતની કઈ પંક્તિ તમને ખૂબ ગમી, આમાંથી તમને જે પંક્તિ ખૂબ ગમી હોય ત્યાં તમે નિશાની કરી રાખજો, બરાબર ને? આપણે મળશું ત્યારે જોશું. પછી જો એ વરસાદ સાથે વાત કરવાની હોય, આપણે વરસાદ સાથે વાત કરીએ તો તમે શું કરશો? તો વરસાદને એમ કહેશું કે તમે જાજુ જાજુ વરસો અને અમે નાવા જઈએ. પણ તમારો જવાબ બીજો હોય તો તમે યાદી બનાવીને રાખજો. વરસાદ આવે ત્યારે તમે શું શું કરશો? તો જો વરસાદ આવે ત્યારે તમે શું કરો? તો કે નાવા જાય, ઉગાસી ધોવા જાય, બરાબર ને? અને હાથમાં જીવી, પછી નાની નાની હોળી બનાવીને મૂકી, બરાબર ને? એવું કરશો ને? જો બીજું કઈ કરતા હોય તો તમે પણ યાદી બનાવીને રાખજો. વરસાદના ટીપા તમને પોતાની પીઠ પર બેસાડીને ક્યાંય લઈ જવાનું કહે તો તમે ક્યાં જશો? હવે એ તો તમારે જ જવાબ કેવો પડે, બરાબર? એ તો તમને વરસાદના ટીપા હોય એની ઉપર તમને બેસાડે તો તમે તેમ કે મને તો પરીના દેશમાં જવું છે, બરાબર? ઘણા લોકોને ઘણા એમ કે મારે તો મામાની ઘરે જવું છે, બરાબર? એટલે એ બધા તમારા જ પ્રશ્ન હોય. હવે જો વરસાદ પડે ત્યારે કેવો અવાજ આવે? તો કે ટપ 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 એવો અવાજ આવે, બરાબર? હવે એકદમ ફટાફટ વરસાદ આવે ત્યારે એકદમ જોરદાર અવાજ જવા મળે, કે છાપરા ઉપર પડતો હોય તો અવાજ આવે કે વરસાદ આવ્યો, બરાબર? ટપ ટપ વરસાદ પડે, બરાબર ને? હવે જો તમે આપણે જોવાનું અને તમારું પાઠ્ય પુસ્તક ખોલીને જોવાનું અને એમાં ગીત ગાવાનું, બરાબર? અને એના પ્રશ્નો પણ તમારે વાંચવાના અને નવા શબ્દ જે છે એ રીમઝીમ, પછી ઝાંઝરિયા, આંગણામાં દોડી દોડી, ટબુકલા, પછી આવશે ઝળઝળ ઝળઝળ, મરક મરક, મરકાશે, મોકલતું, અલગ મલગ, બરાબર? એવા શબ્દ પણ તમારે વાંચવાના અને તમારા મમ્મીને કહેવાનું કે એ બોલે અને તમારે મોઢે લખવાના. પ્રેક્ટિસ કરજો અને કાવ્ય પણ ગાજો, બરાબર ને? વરસાદની મજા પણ માણજો. પણ અત્યારે વરસાદમાં વધુ પલળાય નહીં, પલળશો તો માંદા પડી. પણ જો એવું બહુ મન થાય તો શું પહેરીને? રેડ કોટ પહેરીને નાવા જવાનું, બરાબર ને? જાશો ને બાળકો? કેમ છો? આવજો.